કાશ્મીરના પુલવામામાં ભારતીય આર્મી પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં વાપીમાં મુસ્લિમ બિરાદરો રોડ ઉપર ઉતરી આ હુમલાનો ઉગ્ર વિરોધ નોંધાવી પાકિસ્તાનના ઝંડા સળગાવ્યા હતા. મુસ્લિમ સમાજ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી આતંકી હુમલાને વખોડી કાઢ્યો હતો. જ્યારે મુસ્લિમ સમાજે આતંકીઓને છાવરનાર એવા પાકિસ્તાને ઘરમાં ઘૂસી સબક શીખવાડવાની માંગણી કરવામાં આવી હતી. આજે મુસ્લિમ પાપી મુસ્લિમ જમાત દ્વારા એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જે દેશના માટે એકદમ દુઃખદ ઘટના છે અને આજે પૂરો દેશ આજે ગમીમાં છે. કેમ કે આતંકવાદી હુમલો જે આપણી દેશની સેના જે છે એ દેશની સેનાને લીધે આપણે જે આજે આઝાદીથી જીવી રહ્યા છે એ દેશની સેનાના લીધે જીવી રહ્યા છે. એ માટે આ લોકોએ જે ની બિચારા જેવું કામ કરી નાખ્યું આજે 40 વધારે આંતર આપણા સૈનિકો જે શહીદ થયા છે એનું અમે દુઃખદ ઘટના થઈ છે એનો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. ને આવનારા આ જે 5 વર્ષના અંદર 600 વધારે સૈનિક શહીદ થઈ ગયા છે એ બહુ દુઃખદ ઘટના છે. એટલે આપણે દેશવાસીઓએ એક મળીને એક સાથે લઈને પાકિસ્તાનને મૂળતોડ જવાબ આપવાનો છે ને એના સાથે દેશ સૈનિકો સાથે ખભેથી ખભા મિલાવીને સાથે છે. સર પરોસો કી તમન્ના હૈ અબ હમારે દિલ મેં હૈ જો દેખ રહે જો કાતિલ મેં હૈ તુમ પાણી માંગોગે તો હમ દૂધ દેગે તુમ દૂધ માંગોગે તો હમ ખીર દેગે ઓર કશ્મીર માંગોગે તો ચીર દેગે.